જબ અફઘાનિસ્તાનમાં જે પ્રોક્સી વોર લડવા માટે માણસોની જરૂર પડતી અને કાશ્મીરમાં જે પ્રકારે પ્રોક્સી વોર લડવા માટે જરૂર પડે છે, તો અમુક રાજકીય હિત ધરાવનાર માણસોને અને અમુક આંદોલનમાં હિત ધરાવનાર માણસોને એ તાયફા કરવા માટે એ પેઇડ એજન્ટ હોય એટલી હંસુની બેકાર છોકરાઓ છે. અને એ છોકરાઓ તમારા સમાજનું હિત નક્કી કરે એ તમારા સમાજ માટે મોટી દુર્ઘટના હશે. આ તમે જેતી જજો. તમને મારી વાત સાચી ન લાગે વાત કરી છે. અને આ સમારંભમાં હું લેટ એટલા માટે આવ્યો કે હું રનરેલિયા કરવા માટે ગયો હતો. કાલ ઉઠીને એ લોકો કહેશે સોશિયલ મીડિયા ઉપર આધિપત્ય ધરાવનાર માણસો અને તમે માનશો, એના પહેલા હું કહું કે હું રંગરેલિયા કરવા માટે ગયો હતો અને એટલા માટે હું લેટ પડ્યો છું. તો તમે દરેક વસ્તુની મર્યાદા સમજો. હું પાટીદાર છું એથી કરીને બધું વહીવટી તંત્ર સહન કરી લેશે, શક્ય નથી. વિવેકની મર્યાદા ન ચૂકાય અને તમારા જે સંતાનો છે આ દિશામાં કઈ ગેરવર્તણૂક કરતા હોય તેને રોકવાની કોશિશ કરજો. આંદોલનથી કોઈને વિરોધ નથી. સરકાર જેટલું આપી શકતું હતું એટલું આપ્યું અને એક પાટીદારના દીકરાને આયોગના વડા પણ બનાવ્યા. આ આંદોલન જ્યારે શરૂઆત થઈ ત્યારે આનું નિરાકરણ શું, એમાં બૌદ્ધિક બેઠકો ગોઠવવામાં આવી હતી, એના અંદર જે સજેશન કરવામાં આવ્યું હતું એ સજેશન મુજબ આયોગની ઘટના થઈ છે. આ સજેશન જે આયોગની રચનાનું છે એ પણ અગ્રણી બૌદ્ધિક માણસોના સજેશન આધારિત છે. તો જે લાભ આપ્યા છે લાભ લેવાની વૃત્તિ કેળવવામાં આવે. આંદોલન વિવેક બુદ્ધિથી ચાલુ રાખવામાં આવે એનો કોઈને વાંધો નથી, સરકારને વાંધો નથી, પોલીસને વાંધો. અને અમે અમારા પ્રત્યે ભાજપના એજન્ટ એવા પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે, અમે ભાજપના એજન્ટ નથી. સાચી વાત કરીએ છીએ, જે દેશના હિતમાં હોય એ વાત કરીએ છીએ. થેન્ક યુ.